રાજકોટની માસૂમ શાળાના પ્રિન્સિપાલ અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલા બોર્ડની પરીક્ષાના ભયને દૂર કરવા હેતુ પ્રી બોર્ડ એક્ઝામનું આયોજન કરવામાં આવ્યું હતું. માસૂમ વિદ્યાલયના ધોરણ 12ના વિદ્યાર્થીઓ મુક્ત મને કોઈ પણ ભય વગર બોર્ડની પરીક્ષા આપે એવા શુદ્ધ ઉદ્દેશ્યથી શાળાના શિક્ષકોએ 3 દિવસ બોર્ડની પરીક્ષા જેવો માહોલ પ્રી બોર્ડ એક્ઝામ ઊભો કર્યો હતો. વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે બોર્ડની એક્ઝામ આપતા હોય તેવો અનુભવ થયો હતો. વિદ્યાર્થીઓ આ અનુભવથી આવનારી બોર્ડની પરીક્ષા સરળતાથી અને મુક્ત મને આપી શકશે. પ્રી બોર્ડ એક્ઝામની વિસ્તૃત માહિતી માસૂમ સ્કૂલના શિક્ષક રાજેશભાઈ રાવલે પૂરી પાડી હતી. હું રાવલ રાજેશ રતિલાલ, માસૂમ વિદ્યાલયમાં સુપરવાઇઝર તરીકેની નિમણૂક છે મારી, ફરજ બજાવું છું. માસૂમ વિદ્યાલયમાં છેલ્લા 23 વર્ષથી ફરજ બજાવું છું. માસૂમ વિદ્યાલયના આચાર્ય શ્રી શૈલેષભાઈ વોરાના માર્ગદર્શન નીચે ચાલતી આ રાજકોટ જિલ્લાની મોટામાં મોટી વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી શાળા છે. ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે અને ખાસ કરીને નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે માસૂમ વિદ્યાલય ખૂબ સારામાં સારું પરિણામ આપતી સંસ્થા છે. માસૂમ વિદ્યાલય દ્વારા દર વર્ષે બોર્ડમાં 1, 2, 3 નંબર પણ આવે છે, પણ એના માટે અમે સૌપ્રથમ ધોરણ 12માં ખાસ કરીને વિદ્યાર્થીઓને ખૂબ સારું પરિણામ મળે તે હેતુથી પ્રથમથી જ વીકલી ટેસ્ટ, ચેપ્ટર ટેસ્ટ, મંથલી ટેસ્ટ પણ લેવી છીએ. આ વર્ષે માસૂમ વિદ્યાલયમાં ટોટલ 12 રાઉન્ડ લેવામાં આવ્યા, જેના કારણે વિદ્યાર્થીઓના કોઈ પણ વિષયમાં કોઈ પણ કોર્સ બાકી ન રહે. અને છેલ્લે માસૂમ વિદ્યાલય દ્વારા આ પ્રી બોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે. ગયા વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું. પ્રી બોર્ડ એક્ઝામનું મુખ્ય હેતુ એવો છે કે આ વિદ્યાર્થીઓને કોઈ પણ બીજી શાળામાં પરીક્ષા આપવા માટે જવાનું છે ત્યારે એ વિદ્યાર્થીઓ ગભરાશે, એને ડર હશે, એને ભય હશે કે સંકોચ હશે કે ત્યાં કેવું વાતાવરણ હશે, નવું બિલ્ડિંગ હશે, નવા સુપરવાઇઝરો હશે, નવા સ્થળ સંચાલકો હશે, તો એને ક્યાંક ને ક્યાંક મનમાં ભય હોય છે કે નવા બિલ્ડિંગમાં જ્યારે પરીક્ષા આપવા જાય તો શું થશે. અને ભયના કારણે એને કદાચ જે આવડતું હશે એમાં ઘટાડો થશે હોય પણ ભૂલી પણ જશે એવી શક્યતા રહે છે. એટલા માટે માસૂમ વિદ્યાલય દ્વારા 3 પેપર જુદી જુદી શાળામાં દરેક વિદ્યાર્થીને પણ જુદી જુદી દરરોજ જુદા જુદા સ્થળે તેમને પેપર આપવા માટે જવાનું રહેશે. એના કારણે એને 3 શાળાનો અનુભવ મળશે અને આ અનુભવના કારણે એ વિદ્યાર્થીઓના પરિણામમાં સુધારો પણ જોવા મળે. એટલે વિદ્યાર્થીઓને કોઈ પણ ભય ન રહે, સંકોચ ન રહે, કોઈ ડર ન રહે અને એને બોર્ડ જેવો જ અનુભવ રહે. માત્ર એટલું જ નહીં, વર્ગખંડમાં બોર્ડ જેવી જ સપ્લિમેન્ટરી, બોર્ડ જેવા જ ખાકી સ્ટીકર, બોર્ડની જેમ જ બારકોડ સ્ટીકર, એને રિસીપ્ટ પણ બોર્ડ જેવી જ આપવામાં આવે. એટલે બોર્ડ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે પ્રકારે બોર્ડની પરીક્ષા લેવામાં આવે છે એઝ ઇટ ઇઝ એના જેવી જ પરીક્ષાઓ માસૂમ વિદ્યાલય દ્વારા લેવામાં આવે છે. ત્યાં સ્થળ સંચાલક પણ નવા હોય, વહીવટી પણ નવા હોય અને સુપરવાઇઝરો પણ નવા હોય છે, જેના કારણે એક બોર્ડની પરીક્ષાનો જ માહોલ ઊભો થાય અને વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારે સંકોચાય નહીં અને સારું પરિણામ લઈ આવે તેના માટે અમારો શ્રેષ્ઠ પ્રયત્ન હોય છે. સૌથી મોટી ધરાવતી સંખ્યા ધરાવતી અમારી શાળાના આચાર્ય શ્રી શૈલેષભાઈ હોરાના માર્ગદર્શન નીચે અમારી શિક્ષકોની ટીમ પણ સતત ને સતત 12મા ધોરણના વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા માટે સતત ને સતત કાર્ય કરતા રહે છે. અને માત્ર ભણાવવાનું એટલું જ નહીં, રવિવારે, રજાના દિવસોમાં અને બપોર પછી પણ 2 કલાક 3 કલાક જે વિષય નબળા છે વિદ્યાર્થીઓના તેમાં પણ એક્સ્ટ્રા વર્ગોનું આયોજન કરી તેના દ્વારા કામ કરવામાં આવે છે. તો ધોરણ 12ના વિદ્યાર્થીઓને માસૂમ વિદ્યાલયના આચાર્ય શ્રી શૈલેષભાઈ હોરા તથા સમગ્ર અમારી ટીમ એને શુભેચ્છા પાઠવે છે કે ખૂબ સારું પરિણામ લાવી માસૂમનું અને તેમના પરિવારનું ગૌરવ વધારે. જય હિન્દ, જય ભારત. મારું નામ નંડાય હેમલ શૈલેષભાઈ છે. હું ધોરણ 12 એમાં અભ્યાસ કરું છું અને માસૂમ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. અમારી સ્કૂલમાં માસૂમ વિદ્યાલયમાં પ્રી બોર્ડ એક્ઝામનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી અમે બોર્ડની પરીક્ષા સરળતાથી આપવી હતી અને અમને કોઈ ભય પણ ન રહે, કોઈ ડર પણ ન રહે બોર્ડની પરીક્ષા આપવા માટે. અમારી માસૂમ વિદ્યાલયમાં આવી જ રીતે 10 રાઉન્ડ લેવાના છે, જે અમને ખૂબ જ સારી બાબત છે અને અમને પ્રોત્સાહન પૂરું પાડે છે. તેના દ્વારા અમારી સ્કૂલના આચાર્ય શ્રી શૈલેષભાઈ વોરા અને સુપરવાઇઝર શ્રી રાહુલ સર દ્વારા પ્રી બોર્ડનું આયોજન ખૂબ જ સારી બાબત માટે કરવામાં આવ્યું છે, જેથી અમને ડર પણ ન રહે અને બોર્ડની એક્ઝામ અમે આપવા જઈએ તો અમને સરળતા રહે. થેન્ક યુ સો મચ. મારું નામ ઢેઢી અંકિતા છે. હું ધોરણ 12 એમાં અભ્યાસ કરું છું. અમારી સ્કૂલમાં લેવાયેલી પ્રી બોર્ડ એક્ઝામ અમને ખૂબ જ આનંદમય અને ઉત્સાહપૂર્વક લાગી રહી છે. અમારા શિક્ષકો દ્વારા ખૂબ જ વ્યવસ્થિત રીતે અમારો અભ્યાસ કરાવવાનો
સ્કૂલમાં ચાલુ છે. અમારા શિક્ષકો અમને ઘરે આવીને તેમજ ડે ટુ ડેનું પ્લાનિંગ સમજાવીને ખૂબ જ વ્યવસ્થિત રીતે ભણાવી રહ્યા છે, જેથી અમને અભ્યાસક્રમમાં ખૂબ જ વ્યવસ્થિત રીતે અમારી કારકિર્દી બનાવવાનો મોકો મળી રહ્યો છે. અમે માસુમ વિદ્યાલયમાં ભણી છીએ એનો અમને ખૂબ જ ગર્વ છે. આ પ્રી બોર્ડ એક્ઝામથી અમને બોર્ડમાં બેસવા જઈએ ત્યારે અમને ભય જરા પણ નહીં લાગે અમને, અને તેમજ ટાઈમ મેનેજમેન્ટ માટેનો અમને ખૂબ જ આનંદમય અને વ્યવસ્થિત રીતે પેપર અમે પૂરું કરી શકીએ તે માટે અમને ખૂબ જ આનંદ છે. મારું નામ ઉનડગઢ મિત નિલેશભાઈ છે. હું માસુમ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. 11મા ધોરણથી હું એમાં અભ્યાસ કરું. રાવલ સાહેબ દ્વારા અને બધા શિક્ષક મિત્રો દ્વારા અમારી સ્કૂલમાં જુદી જુદી પરીક્ષા લેવાય છે, વીકલી ટેસ્ટ, મંથલી ટેસ્ટ, જેમાં અમને ખૂબ ફાયદાકારક થાય છે, જેના કારણે અમને બીજી સ્કૂલમાં કે અન્ય કોઈ પણ સ્કૂલમાં પરીક્ષા દેવાનું થાય છે અને કોઈ પણ પ્રકારની પરીક્ષા હોય તેમાં અમે ગભરાટ રહેતી નથી. આજે જે અમારા સર દ્વારા અમારી સ્કૂલ દ્વારા જુદી જુદી સ્કૂલમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જેના કારણે અમારે જે બોર્ડની પરીક્ષા છે એની પ્રત્યે કોઈ પણ ગભરાટ હોય એ વહી જાય અને કોઈ પણ સ્કૂલમાં અમારો વારો આવે અને કોઈ પણ પ્રકારની સખત સ્કૂલ હોય તો અમને કોઈ પણ પ્રકારનો વાંધો ન આવે અને અમે પરીક્ષા સરસ રીતે દઈ શકીએ અને કોઈ પણ પ્રકારનો વાંધો ન આવે. મારું નામ જપ્પડી આદિત્ય છે. હું માસુમ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. 11 થી 12 ધોરણ માસુમ સ્કૂલમાં ભણ્યો છું અને અમારે ત્યાં ઘણી બધી પેપર લેવામાં આવે છે અને અત્યારે અમે પ્રી બોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે રાવલ સર દ્વારા. અને અમે આ પ્રી બોર્ડનો એ ફાયદો થાય છે કે અમે કોઈ પણ સ્કૂલમાં ગમે તે જગ્યાએ બોર્ડ દેવા જઈએ તો અમને કોઈ પણ જાતની ગભરાટ થતી નથી અને અમે કોઈ પણ પેપર આરામથી અને સહેલાઈથી આપી શકીએ છીએ અને કોઈ પણ જાતનું ગભરાટ થતું નથી.